શ્રી ગણેશાય નમઃ સર્વભ્યો વિદ્યાર્થી નમો નમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે એફવાય બી એ સેમિસ્ટર વન ની અંદર મુખ્ય ઇતિહાસ રાખ્યો હોય જેને ગૌણ ઇતિહાસ રાખ્યો હોય અને પેપર સેવન હિસ્ટ્રી હોય એ બધાને અમેરિકાની ક્રાંતિ અભ્યાસક્રમમાં છે તો મિત્રો આજે આપણે ઈસવીસન સત્તરસો ને છોતેર માં થયેલી અમેરિકાની ક્રાંતિ અથવા તો એનું બીજું નામ છે અમેરિકન ઇન્ડિપેન્ડન્સ વોર સેવનટી સિક્સ એડી એટલે કે અમેરિકાના સ્વતંત્ર સંગ્રામનો અભ્યાસ કરવાના છે આ પાર્ટ 1 ની અંદર આપણે એના પરિબળોની ચર્ચા કરીશું અને પાર્ટ 2 ની અંદર એના પરિણામોની ચર્ચા કરીશું એટલે બીએ સિવાય પણ જીપીએસસી ના વિદ્યાર્થીઓ કે જીકે કે ટેટ ટાટ ના દરેક વિદ્યાર્થીઓને આ અભ્યાસક્રમ ની અંદર પૂછાય છે તો મિત્રો કરીએ શોધખોળ નો પ્રારંભ તમને ખ્યાલ છે કે પંદરમી અને સોળમી સદીની અંદર મોટા પ્રમાણમાં ભૌગોલિક શોધખોળો થઈ એટલે દરિયાઈ માર્ગે કોલંબસે અમેરિકા ખંડની શોધ કરી અને આ અમેરિકા જે ખંડ શોધેલો એનું નામ અમેરિકો ના નામ ઉપરથી અમેરિકા નામ આપવામાં આવ્યું હતું તો એક બાજુ અમેરિકાની શોધ થઈ બીજી બાજુ યુરોપની અંદર જે ઇંગ્લેન્ડનો રાજા હતો જેમ્સ સ્પેલો એ ખૂબ જ આપખુદ હતો અને અત્યાચારી હતો એ કેથોલિક ધર્મ પાળતો તો માટે એને પ્યુરિટનો અને પેલા પ્રોટેસ્ટન્ટો ઉપર પુષ્કળ પ્રમાણમાં અત્યાચાર ગુજારેલો જેના ફળ સ્વરૂપે આવા રાજકીય અને ધાર્મિક નીતિથી કંટાળી જઈ રાજાની પોતાનો દેશ ઇંગ્લેન્ડ છોડી અને ઈસવીસન સોળસો ને વીસની અંદર મેં ફલાવર રામના જહાજની અંદર બેસી એકસો એક પ્રોટેસ્ટન્ટ પંથના અનુયાયી એટલે કે પ્યુરિટન લોકો એ પોતાનો દેશ છોડી અને ઉત્તર અમેરિકાના કિનારે જઈને વસ્યા અને એમને ત્યાં ન્યૂ ઇંગ્લેન્ડ નામ આપ્યું અને તેમણે પશ્ચિમ કિનારા સુધી ધીમે ધીમે કુલ તેર સંસ્થાનો સ્થાપ્યા એટલે વિદ્યાર્થી મિત્રો આ જેને એ અઢારમી સદીના અંતભાગનો બહુ મહાન બનાવ છે એટલે ઇતિહાસકાર એચ એ ડેવીસે લખ્યું છે કે અઢારમી સદીના અંતભાગમાં થયેલી વિશ્વની બે મહાન ક્રાંતિઓ જે એક અમેરિકાની સત્તરસો માં થયેલી

એ પહેલા અહીંયા છે ને ફ્રેન્ચ અને જર્મન ને ડચ ને બધા જ લોકો ત્યાં વેપાર કરવા તો આવ્યા હતા પરંતુ આ ઇંગ્લેન્ડનામાં ઇંગ્લેન્ડના જે વેપારીઓ આવ્યા અને આ પ્યુરિટન લોકો એ ત્યાં વેપાર શરૂ કર્યા એમના આર્થિક હિતો માટે કારણ કે એક બાજુ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયેલું એટલે એમને રો મટિરિયલની જરૂર હતી તો ઇંગ્લેન્ડની સરકાર તરફથી ત્યાં ગવર્નરની નિયુક્તિ કરવામાં આવી અને ધીમે ધીમે આ અમેરિકા એ લોકોએ ગુલામ બનાવ્યું છે એક મૂળભૂત કારણો એટલે કે લાંબા ગાળાના અને બીજા તાત્કાલિક કારણો તો હવે આપણે મૂળભૂત કારણોનો અભ્યાસ કરીશું એટલે તમારું પહેલું કારણ છે કે અમેરિકન ક્રાંતિ નું પ્રથમ કારણ છે સપ્ત વાર્ષિક યુદ્ધો તો મિત્રો નામ યુદ્ધો એટલા માટે પાડવામાં આવ્યું કારણ કે ઈસવીસન થી સુધી સાત વર્ષ સુધી ભયંકર યુદ્ધ થયું ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે કઈ બાબતમાં તો વેપારી બાબતમાં હવે જો મિત્રો આ સમજવા જેવું છે કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે જે ઝઘડો થયો કે યુદ્ધ થયું એ અમેરિકાની ધરતી ઉપર થયું હવે આની અંદર ઇંગ્લેન્ડ જીતી ગયું અને ફ્રાન્સ હારી ગયું પરંતુ ઇંગ્લેન્ડ ને કહું કેટલા ખાલી જગ્યામાં પૂછાય છે તો ચૌદ કરોડ પાઉન્ડ યુદ્ધ ખર્ચ થયો હતો આ યુદ્ધમાં કોણ જીત્યું તો એ પણ તમને ખ્યાલ છે કે ઇંગ્લેન્ડ આમાં વિજય પ્રાપ્ત થયો જીપીએસસી માં પૂછાયેલું

હવે આ જે યુદ્ધ ખર્ચ થયો છે એટલે પેલા લોકો બધા ખુશ થઈ ગયા કે ભાઈ વર્ષોથી જે ફ્રાન્સનો અહીંયા દબદબો હતો વેપાર એટલે અમે એ પેરિસ સ્થાન થી સમજૂતી થયેલી અને એના ભાગ રૂપે એમને આ ફ્રાન્સ ફ્રાન્સના જ્યાં જ્યાં આધિપત્ય હતું એ બધા પ્રદેશો પ્રાપ્ત થયા એટલે અમેરિકન વાસીઓ બહુ ખુશ થઈ ગયા અને અમેરિકા વાળા એ કીધું કે હવે આ વાંધો નહીં વેપાર કરવાની પરમિશન આપો પણ આ જે યુદ્ધ ખર્ચ થયો છે કરોડ એનો તમારે અમને પૈસા તમારે આપવા પડશે એટલે અમેરિકન વાસીઓ એનો વિરોધ કર્યો એટલે અમને કીધું કઈ વાંધો નહીં અમે ધીમે ધીમે વેપાર કરી એના ઉપર સામાન્ય ટેક્સ નાખીશું એટલે કે કર નાખીશું અને એ રીતે વસૂલ કરીશું આમ કરી અને અમેરિકાને ગુલામ બનાવ્યું એટલે સપ્તવાર્ષિક યુદ્ધ એ પહેલું કારણ હતું બીજું કારણ છે નવા જીતાયેલા પ્રદેશમાં વસવાટ અંગે નો સંઘર્ષ મિત્રો આ યુદ્ધ ની અંદર એટલે કે સપ્ત વાર્ષિક યુદ્ધ ની અંતે સત્તરસોને ત્યાં ત્યાંસઠ ની અંદર એક એલાયન્સ કરવામાં આવી જેને આપણે પેરિસ સંધિ તરીકે ઓળખીએ છીએ એટલે કે આમાંથી છે ને ઇંગ્લેન્ડને આ સંધિ પ્રમાણે કેનેડા અને ઓહિયો ની કિનારા પ્રદેશો પ્રાપ્ત થયા હવે આ અમેરિકા વાસીઓ એવું ઈચ્છતા હતા સંસ્થાન વાસીઓ કે ભાઈ અમારી વસ્તીનો વધારો થયો છે તો આ પ્રદેશોમાં જે પ્રાપ્ત થયા છે ત્યાં અમારા વ્યક્તિઓને પાછા આપી દે પરંતુ ઈંગ્લેન્ડે આમ ન કર્યું અને એ તેના મૂળ વતનીઓને ઠેકાણે બાળ્યા પછી જ જે જગ્યા વધે તેમાં સંસ્થાન ને આપવાની વાત કરી એવું કરી અને એ લોકોએ ત્યાંના મૂળ વતનીઓ માટે અનામત રાખી એટલે એક વટહુકમ બહાર પાડ્યો નોટિફિકેશન અથવા આપણે એને કહીએ અને એ દ્વારા કે ભાઈ આ પ્રદેશો છે ને એ મૂળ વતનીઓ માટે અનામત રાખવામાં આવશે જેના કારણે અમેરિકા વાળાના કે સંસ્થાનવાસીઓના પોતાના જે હક હતા એની વિરુદ્ધની જાહેરાત થવાથી એ લોકો રોષે ભરાયા અને ક્રાંતિના માર્ગે વળ્યા મિત્રો ત્રીજું તમારું જે કારણ છે એને આપણે નૌકાયાનના કાયદા તરીકે ઓળખીએ છીએ બરાબર નૌકાયાનનો કાયદો એ 1651 ની અંદર ભરવામાં આવેલો જેને બીજા શબ્દોમાં સિપિંગ એક્ટ તરીકે પણ ઓળખીએ છીએ એક્ટ એટલે ધારો અથવા કાયદો તો મિત્રો સોળસો ને ની અંદર શું બન્યું

એમાં તમારે લખવાનું છે એક બે ત્રણ ચાર તો એની અંદર નૌકાયાનના કાયદા પ્રમાણે વટહુકમ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું કે સંસ્થાનવાસીઓ અથવા તો સંસ્થાનોએ પોતાના માલ સામાનની આયાત અને નિકાસ જે કરવાની છે તે ફક્ત ઇંગ્લેન્ડ ની સાથે જ કરવી અથવા તો ઇંગ્લેન્ડ ની સાથે કરવી અને ઇંગ્લેન્ડના જહાજોમાં કરવી એટલે ભાડું પણ આ ઇંગ્લેન્ડવાળાને મળે બીજું કે આયાત અને નિકાસ છે એ ઈંગ્લેન્ડના વાહનોમાં જ કરવી ફરજિયાત છે એટલે અમેરિકા વાસીઓ પાસે પોતાનું જહાજ હોય તો પણ એમને કોની સાથે વેપાર કરવાનો તો ઈંગ્લેન્ડના જહાજની થી એક્સપોર્ટ અથવા તો ઈમ્પોર્ટ કરવાનું આવું નક્કી કરવામાં આવ્યું આ ઉપરાંત એવું નક્કી થયું કે ઈંગ્લેન્ડ જે ચીજ વસ્તુઓનું પ્રોડક્શન કરે એટલે કે ઉત્પાદન કરે તો એ ચીજ વસ્તુઓનું ઉત્પાદન એ સંસ્થાનો કરી શકશે નહીં અને જેના કારણે સંસ્થાન ઇંગ્લેન્ડના આવા જો હુકમી ભર્યા સોળસો એકાવન ના કાયદાથી નારાજ થયા અને એ લોકો એમની સામે ક્રાંતિના માર્ગે આગળ વધ્યા વેપારીઓનું સંગઠનો રચાયા ત્યાર પછી મિત્રો ચોથું કારણ છે સુગર એક્ટ એટલે કે ખાણ અંગેનો કાયદો જે સત્તરસો ને ચોસઠ ની અંદર બહાર પાડવામાં આવેલો એટલે ઇંગ્લેન્ડના રાજા એ છે ને એ ત્યાંના વડાપ્રધાન જ્યોર્જ ગ્રીનવેલ ને એ સમય દરમિયાન ખાણ અંગેના કાયદા ઘડેલો અને એ ગ્રીનવેલે ઈસવીસન સત્તરસો ને ચોસઠ ની અંદર આ કાયદા દ્વારા એવું કરવામાં આવ્યું કે ખાણનું ઉપર ટેક્સ લેવામાં આવશે અને આ ઉપરાંત એને કાર્ડ ઉપર તો ટેક્સ લેવાનો જ આયાતી જકાત ઉપર આ ઉપરાંત એ લોકોને કોફી રેશમ અને વાઇન એટલે કે દારૂ આ બધા બાબતો ઉપર આ બધી જે ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓ ઉપર પણ ભારે ટેક્સ નાખવામાં આવ્યો અને એટલા માટે પરિસ્થિતિનું નિર્માણ એવું થયું કે આ ખાણ અંગેનો જે કાયદો બહાર પાડ્યો એટલે આ લોકો જે વિદેશથી આવતી ખાણ હતી એ મોંઘી ઇંગ્લેન્ડ એ સારો મેળવી શકે પોતે ખાણ વેચી તો એટલા માટે આના જે ગુનેગારો જો આ ખાણ અંગેનું કોઈ પણ જાતની અ તમે પ્રોડક્શન કરશો પોતાના દેશમાં અથવા બીજા કોઈની લેશો તો તો લઈ જ ના શકે કારણ કે ટેક્સ વધી ગયો તો એટલે તો એવાની સામે કડક પગલાં લેવા માટે એ જકાત અધિકારીની પણ નિમukti કરવામાં આવી એટલે આયાતી કાંડ ઉપર જે ટેક્સ નાખવાનો હોય એટલે જકાત અધિકારીની પણ નિમુક કરવામાં આવી હતી અને આવા જે ગુનેગારો પકડાય એ લોકોની સામે કડક શિક્ષા લેવા કડક શિક્ષા ભરો કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો આથી અમેરિકાની પ્રજા કંટાળી ગઈ અને અ એ લોકોએ કીધું કે ભાઈ તમે તમને ટેક્સ નાખવાનો કોઈ અધિકાર નથી એટલે બધા રેલીઓ કાઢવા માંડ્યા સભાઓ ભરવા માંડ્યા આવી પરિસ્થિતિનું નિર્માણ થયું એટલે એ માર્ગે વધે એ પહેલા જ તમારું પાંચમું કારણ એ છે કે એમને સત્તરસો ને પાંસઠની અંદર ચલણી નાણાં અંગેનો કાયદો પસાર કર્યો જેને આપણે કરન્સી એક્ટ તરીકે ઓળખીએ છીએ સેવન્ટીન સિક્સ્ટી ફાઇવ તો આ કરન્સી એક્ટ પ્રમાણે મિત્રો એવું કરી દીધું કે ઇંગ્લેન્ડ દ્વારા છે ને એટલે કે હવે પોતે પોતાનું ચલણ છાપી નહીં બરાબર એટલે કે એને અંકુશમાં મૂકી દીધું એટલે તમે જો પોતાનો દેશ જ પોતાના દેશની કરન્સી ના છાપી શકે આવો કાયદો પસાર કરવામાં આવે મિત્રો તો સામાન્ય છે કે દેશવાસીઓ બધા ઉશ્કેરાય અને એ લોકો ક્રાંતિના માર્ગે જાય એટલે હવેથી સંસ્થાન વાસીઓ બહાર પાડી શકશે નહીં એવું આ કાયદાથી નક્કી થયું એટલે પ્રજા માર્ગ તરફ વળી હતી તમારો છઠ્ઠો જે પરિબળ છે મૂળભૂત કારણ કે પરિબળ એમાં લશ્કરી વ્યવસ્થા અંગેનો કાયદો એ પણ સત્તરસો ને પાસઠ માં જ પસાર કરવામાં આવેલો મિત્રો હવે આ લશ્કરી વ્યવસ્થા અંગેના કાયદામાં એવું થયેલું

એ પોતાનું રક્ષણ કરી શકે તેમ નથી ઉત્તર અમેરિકા બેટા ઉત્તર અમેરિકાની અંદર દસ નું લશ્કર રાખવાનું નક્કી કરવામાં આવ્યું ફરીથી કહું શા માટે કારણ કે એમને એવું હતું કે ફ્રાન્સ કે સ્પેન ના લોકો કે રેડીનિયન લોકો અથવા સંસ્થાવાસીઓ પોતાનું રક્ષણ કરી શકશે નહીં એવા બાંધાના નીચે એમને દસ હાજર નું લશ્કર રાખવાનું નક્કી કર્યું એટલું જ નહીં પણ આ સત્તરસો પાંસઠના કાયદાથી એવું પણ નક્કી કરવામાં આવ્યું કે આ લશ્કર જે રહે છે એ તમારા રક્ષણ માટે છે એટલે એની પગાર એના ભથ્થાઓ એની જરૂરી સગવડો આ બધાની વ્યવસ્થા તમારે કરવાની રહેશે હવે વિચારો મિત્રો એના કારણે સંસ્થાન વાસીઓને દર વર્ષે ત્રણ લાખ નો ખર્ચ થતો હતો કે કે એમનું સૈન્ય પોતાના કોઈ એમને પગાર નતો હાલવાનો પણ આ તો ઇંગ્લેન્ડ નું જે દસ હજાર નું સૈન્ય હતું એ લોકોના પગાર એમના ભથ્થાઓ એમની બધી જરૂરિયાતો આ બધું પૂરું પાડવા માટે ત્રણ લાખ સાહીઠ હજાર પાઉન્ડ નો ખર્ચ અમેરિકા એ ચુકવવાનું એટલે આનાથી પ્રજા ખૂબ તરફ સાતમો મુદ્દો છે મુદ્રા અંગેનો ધારો એટલે કે મુદ્રા અંગેનો કાયદો જેને આપણે સ્ટેમ્પ એક્ટ તરીકે ઓળખીએ છીએ મિત્રો અને આ સ્ટેમ્પ એક્ટ છે ને એટલે આ લોકો એ ઈસ્વીસન સત્તરસો ને પાસઠ માં

એ લોકો જનરલી સ્ટેમ્પનો બધાનો ઉપયોગ કરે એટલે કોઈ પણ જાતનો તમે પત્ર વ્યવહાર કરો એનો સ્ટેમ્પ લગાવો કે તમે કોઈ પણ મિલકત ની ખરીદી કરો કે વેચો એના ઉપર સ્ટેમ્પ એટલે એનો સ્ટેમ્પ ની અલબત એટલે કેવાનો પાવર શું છે કે સ્ટેમ્પના વેચાણથી એમને જે રકમનો રકમ મળશે એ સંસ્થાનો ના હિતમાં વાપરીશું એવું કરીને આ કાયદો એ લોકોએ ઠોકી બેસાડેલો એટલે આ કાયદાથી જે બુદ્ધિશાળી વર્ગ એટલે કે ફરીથી કહું તો વકીલો ડોક્ટરો વેપારીઓ વેગ મળ્યો અને એક સભા ભરાઈ વર્જિનિયા મુકામે આ વર્જિનિયા મુકામે અંદર જે સભા ભરાઈ એનું નેતૃત્વ આપવામાં આવ્યું પેટ્રિક હેનરી મિત્રો એટલે પેટ્રિક હેનરી હતો ને એ બહુ જબરજસ્ત ક્રાંતિકારી નેતા હતો ત્યારનો એટલે પ્રજાને જાગૃત કરવા માટે એને એક ભાષણ આપ્યું એ ભાષણ એક કોટેશન છે તમે આની અંદર લખજો મિત્રો બ્લેક પેન કે જીવતર શું એટલું બધું વાલુ છે શાંતિ શું એટલી બધી મીઠી છે કે જેને ગુલામી અને જંજીરો સ્વીકારીને પણ ખરીદવા પડે હે સર્વશક્તિમાન પ્રભુ માફ કર બીજા બધા કાર્યો માર્ગ લેશે એ હું જાણતો નથી પરંતુ હું તો એટલું જ કહું છું કાં તો અમને મુક્તિ આપો અથવા મોત આપો એટલે પ્રજા એટલી બધી ગેલમાં આવી ગઈ અને આને આની અંદરથી એક સૂત્ર જન્મ્યું એને બીજું એનું લાંબુ ભાષણ હતું પણ એની અંદરથી આટલું તમે કોટ કરી લખજો મિત્રો અને આ પેટ્રિક હેન્ડીએ કીધેલું કે પ્રતિનિધિત્વ વિનાનો જે કર છે એ ભૂતકાળના સિરસ્થતા વિરુદ્ધનો છે બરાબર એટલે સંસ્થાનવાસીઓ એ સ્વતંત્રતા માટે

આ કરવેરા નું પ્રમાણ ઘટાડ્યું બધાને શાંત કરવા માટે અને એવું કીધું કે ભાઈ અમે ટેક્સની અંદર ઘટાડો કરીએ છીએ અને કારણે પરંતુ બીજી બાજુ એને શું કર્યું કે આ ટેક્સને ઉઘરાવવા માટે બહુ કડક વલણ પણ અખત્યાર કર્યું અને એને પાછું શું કર્યું કે બીજી પાંચ વસ્તુઓ પર ટેક્સ ઠોકી બેસાડ્યો એને કાચ, શિશુ, ચા, કાગળ અને રંગ આના ઉપર એને ટેક્સ

અમેરિકાના ઇતિહાસની અંદર બોસ્ટન ને આ બનાવ માટેનું એનું કેન્દ્ર બિંદુ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે પરીક્ષામાં પૂછાય કે ભાઈ બોસ્ટન કતલ તો ટાઉન શહેરના કાયદા વખતે થઈ હતી અને જેના કારણે હવે લોકો ભયંકર રીતે આ આ લોકોનો વિરોધ કર્યો અને બીજી બાજુ દેશ ભક્તિ અથવા તો જે અમેરિકન નેતાઓ હતા એ લોકોએ પોતાના ભાષણો આપ જ્યારે તેવા કર્યા અને અમેરિકાને એરટેજ જગ્યાએ જઈ અને જાગૃત કર્યા એટલે તમારો નવમો મુદ્દો આવશે સ્વતંત્ર પ્રાપ્તિની તીવ્ર દગશ અને અમેરિકન નેતાઓનું પ્રદાન તો મિત્રો અમેરિકન નેતાઓની અંદર ખાસ કરીને જેમ્સ ઓટિસ સેમ્યુલ એડમ્સ પેટ્રિક હેનરી એનું તો મેં તમને કોટેશિયન કીધું અને થોમસ પેન જેવા મહાન વિદ્વાન નેતાઓએ પોતાનું ભાષણ આપ્યું

મિત્રો હવે અમેરિકન ક્રાંતિના તાત્કાલિક કારણ ની વાત ચર્ચા કરીએ અથવા તાત્કાલિક પરિબળ એ બે છે એક બોસ્ટન ટી પાર્ટીનો એવું બને છે કે બોસ્ટન નામનું જે બંદર છે એ બંદર ઉપર સત્તરસો ને તેસઠ ની અંદર સોરી સત્તરસો ને તોતેર ની અંદર ડિસેમ્બરમાં બોસ્ટન બંદરે ચાની પેટીઓ ભરી અને ઇંગ્લેન્ડ નું જહાજ આઈન ઊભું રહે છે હવે બધાને ખ્યાલ હતો કે અમારે ટેક્સ ભરવાનો ભલે ચા સસ્તી થાય પણ એ લોકોને હવે એમાં રસ નતો આઝાદીમાં જ રસ હતો એટલે રાત્રે આ રેડ ઇન્ડિયન ના વેશમાં ક્રાંતિકારી લોકો ગયા અને આ બોસ્ટન બંદરે જે આવેલું જહાજ હતું એ જહાજમાંથી 342 ચાની પેટીઓ એ દરિયાની અંદર પથરાઈ દીધી એટલે દરિયામાં ફેંકી દીધી જેને પાર્ટીના બનાવ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ઇંગ્લેન્ડ અને ભયંકર એનું નેતૃત્વ લીધું એટલે તમારું બીજું જે તાત્કાલિક કારણ છે એની અંદર સ્વતંત્રતાની જાહેરાત જે ચોથી જુલાઈ સત્તરસો છોતેર ના રોજ થયેલી તો મિત્રો સત્તરસો છોતેર ની ચોથી જુલાઈ ના રોજ ફિલાડેલ્ફિયા મુકામે આ તેર સંસ્થાનોના કોંગ્રેસના પ્રતિનિધિઓ મળ્યા અને જેફોરસનના નેતૃત્વ તળે આજે ઘડાયેલું સ્વતંત્રતાનું જાહેરનામું હતું એ વાંચવામાં આવ્યું અને ત્યાર પછી એવું નક્કી કરવામાં આવ્યું કે હવે દરેક અમેરિકન વ્યક્તિઓને સમાનતા અને સ્વતંત્રતા આપવામાં આવે છે અને આવી જાહેરાત થવાથી અમેરિકન વાસીઓ ખુશ થઈ ગયા અને અંતે

તો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ